જય શ્રી કૃષ્ણ બાળકો, આપણે ધોરણ બીજું એમાં ગણિત, એમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પેટર્ન આગળ વધારતા હતા. એમાં આપણે પેજ નંબર 56 ઉપરની પેટર્ન જોઈએ. તો એમાં આપણે પેટર્ન આપણે કેવી રીતના આગળ વધારતા હતા એ જોઈએ. તો આપણે 11મો પ્રશ્ન છે, પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો. એટલે પેટર્ન તમને જે આપેલી છે એમાં જે ખાલી સ્થાન તમને જ્યાં દેખાય છે ત્યાં યોગ્ય સંખ્યા એટલે જે આવતી હોય એ લખવાની છે. જેમ કે એક, પછી સીધા લીધા છે ત્રણ, એટલે બેને મૂકી અને ત્રણ, પછી ચારને મૂકી અને પાંચ, પછી છને મૂકી અને અહીંયા આવશે સાત, પછી આઠ નહીં અને નવ, અને દસ નહીં અને અહીંયા સીધા આવશે અગિયાર. એવી રીતના અહીંયા 20 પછી લીધા છે 24, એટલે 21 નહીં, 22 પછી એને 23 મૂકી અને 24 લીધા છે. વચમાં એક એક સંખ્યા એ લોકો રાખી અને બીજી જે સંખ્યા આવે એ લખે છે. એટલે 24 પછી 25 મૂકી અને આવશે 26, પછી 26 પછી 27 અને 28, 28 પછી આવશે 29 મૂકી અને 30, 31 મૂકી અને અહીંયા આવશે 32. એવી રીતના આ પેટર્ન આપણે અહીંયા પૂરી કરી. પછી એના પછી આવ્યું છે ફૂલમાં તમને અલગ અલગ સંખ્યા આપેલી છે, જેમ કે 24 27 30, એટલે 24 પછી 25 અને 26 મૂકી દીધા અને સીધા લખ્યા 27, પછી 28 29 રાખી અને સીધા લખ્યા 30, એટલે આપણે 31 32 મૂકી અને લખશું 33, એટલે વચમાં બે બે સંખ્યા મૂકી અને જે ત્રીજી સંખ્યા આવતી હોય એ લખવાની, એટલે 34 35 નહીં અને અહીંયા આવશે 36, પછી 36 પછી 37 38 આવશે નહીં, એટલે અહીંયા આવશે સીધી 39, પછી 40 41 નહીં આવે એટલે સીધી આવશે 42, પછી એવી જ રીતના આગળ. શું તો કે 41 પછી આવશે અહીંયા સીધો આપણે બીજો અંક લેવાનો છે અહીંયા, એટલે 42, પછી 43, પછી 44, એટલે અહીંયા આવશે 45, પછી 46 આપ્યા છે એટલે આપણે અહીંયા શું લખવાના, તો કે 47, ચોગડે સાત્રે 47, 47 પછી 48, પછી 49 અને અહીંયા આવશે 50 અને અહીંયા આવે 51, બરોબર. 40 એના 41 42 43 44 45 46 47 48 50 અને પાંસળે એકડે 51. એવી રીતના આ પેટર્ન આગળ વધારી, એટલે આમાં વચ્ચે એક સંખ્યાનો ગેપ હતો નહીં, સીધી જે સંખ્યા આવે એને લાઇનમાં લખવાની હતી. એના પછી છે તમને અહીંયા છગડે આઠડે આપેલું છે અને આ પણ એવી રીતના લાઇનમાં જ લખવાનું છે, એટલે છગડે આઠડે આપણે આપેલું છે તમને 68, એટલે અહીંયા આવશે 69, એટલે તમે જુઓ તો 69 પછી 68 પછી 67 પછી 66 પછી અહીંયા આવે 65 પછી અહીંયા 64 પછી 63 અને અહીંયા શું આવશે તો કે 62, છગડે બગડે 62, એટલે આવી રીતના આ સંખ્યા શું હતી, ઊંધેથી અને ઉપરની જે હતી એ સીધી કરવાની હતી. તો કે 41 પછી સીધા આવતા હતા 42, એટલે એવી રીતના અહીંયા છે ઊંધેથી છે 69 પછી 78, 69 પછી 68 પછી 67 પછી 66 65 64 63 અને 62. એવી રીતના આપણે આ પેટર્ન પૂરી કરી. હવે આપણે પેજ નંબર 57 ઉપર શું છે એ જોઈએ. હવે પેજ નંબર 57 ઉપર 12મો પ્રશ્ન છે, આગળ જોડો. હવે તમને આવી રીતના જે આપ્યું છે એને આપણે આગળ વધારવાનું છે, જેમ કે એને 0થી શરૂઆત કરેલી છે, પછી એક સંખ્યા વચમાં મૂકી અને સીધું એને 2 વડે જોડ્યું છે, પછી 2થી ઉપરથી ચાલુ કરે છે અને સીધું 4 વડે જોડે છે, વચમાં 3ને રાખી દે છે. એટલે એવી રીતના આ પેટર્ન વચ્ચે એક એક સંખ્યા મૂકતું જવાનું અને આ પેટર્નને પૂરી કરવાની છે. જેમ કે 6 પછી આવે 7 અને એને મૂકી અને આપણે જોઈન્ટ કરવાનું 8માં,
પછી આઠ પછી નવને મૂકી ને આવી રીતના જોઈન્ટ કરવાનું દસમાં, પછી દસ પછી અગિયારને મૂકી અને જોઈન્ટ કેવા કરવાનું, તો કે બારમાં, પછી બાર પછી આવે સીધું ચૌદમાં, કારણ કે આપણે વચ્ચે એક મૂકી દેવાનું છે, એટલે ચૌદ પછી પંદરને મૂકી અને સોળમાં, અને સોળ પછી સત્તરને મૂકી અને અઢારમાં, અને અઢાર પછી ઓગણીસને મૂકી અને સીધું વીસ. એટલે આ પેટર્ન પૂરી થઈ તમને ખબર પડી ગઈ હશે. એટલે ઝીરો પછી એકને મૂકીને બેમાં, પછી ચાર, પછી છ, આઠ, દસ, બાર, ચૌદ, સોળ, અઢાર અને વીસ, એને વડે આપણે આ પેટર્ન પૂરી કરી. પછી એના પછી છે તેરમો પ્રશ્ન, ખૂટતી સંખ્યાઓ લખો. એટલે તમને હવે ખૂટતી વચ્ચે જે સંખ્યાઓ જે ઘટે છે એને લખવાની છે. જો તમને એમ કીધું છે કે વીસમાં બેનો પ્લસ કરો, એટલે વીસમાં બે સરવાળો કરી અને અહીંયા જે સંખ્યા આવતી હોય એ લખવાની. હવે વીસમાં બે નાખીએ એટલે કેટલા થાય, તો કે બાવીસ, કારણ કે વીસ પછી એકવીસ અને બાવીસ, પછી પાછા બાવીસમાં પાછા બે એટલે ચોવીસ. એવી રીતે આપણે બે બે પ્લસ કરતું જવાનું, સરવાળો કરતો જવાનો બે બેનો, અને આ આગળ પેટર્ન વધારવાની છે. જેમ કે ચોવીસ પછી આવે એમાં બે ઉમેરીએ એટલે છવ્વીસ, છવ્વીસ પછી સિત્યાવીસ અને અઠ્યાવીસ, એ પણ એમાં બે ઉમેરા, અઠ્યાવીસ પછી ઓગણત્રીસ અને ત્રીસ, એમાં બે ઉમેરીએ એટલે આવે ત્રીસ, પછી ત્રીસમાં બે ઉમેરીએ એકત્રીસ અને બત્રીસ, પછી બત્રીસમાં બે ઉમેરવાના એટલે ચોત્રીસ, અને ચોત્રીસમાં બે ઉમેરીએ એટલે છત્રીસ, અને છેલ્લે આવે છત્રીસમાં બે ઉમેરીએ એટલે આડત્રીસ. એટલે આપણે જે કર્યું છે એ સાચું છે, એના ઉપરથી આપણે ખબર પડે. એટલે છેલ્લે આવ્યો આડત્રીસ. પછી એવી જ રીતના નીચે પણ છે, અહીંયાથી કે આ તમારે જે આપ્યું છે એ તમારે લાઈનમાં જ લેતું જવાનું છે. જો હું તમને કહું તો આમાં પણ બે બેનો સરવાળો કરતો જવાનો છે. ચાલીસમાં બે ઉમેરો એટલે કેટલા થાય, તો કે બેતાલીસ, પછી બેતાલીસમાં બે ઉમેરો એટલે કેટલા થાય, તો કે ચુમ્માલીસ, પાછા ચુમ્માલીસમાં બે ઉમેરો એટલે કેટલા થાય, તો કે છેતાલીસ, પછી છેતાલીસમાં બે ઉમેરો એટલે ઉડતાલીસ, અને ઉડતાલીસમાં બે ઉમેરો એટલે ઓગણપચાસ અને પચાસ, પછી પચાસમાં પાછા બે ઉમેરો એટલે બાવન, પછી ચોપન એમાં બે ઉમેરો એટલે ચોપનમાં પાછા બે ઉમેરો એટલે છપ્પન, છપ્પનમાં બે ઉમેરો એટલે અઠાવન, અને એના એમાં પાછા બે ઉમેરો અઠાવનમાં એટલે અહીંયા કેટલા થાય, સાઠ, પાછા એમાં બે ઉમેરો એટલે બાસઠ, પછી ચોસઠ, પછી આવે છાસઠ, અને છેલ્લે આવે અડસઠ, કારણ કે બધામાં બે બે આપણે ઉમેરા એટલે ઉપરની જેમ બે બેનો સરવાળો કરતો જવાનો છે. એટલે આ પેટર્ન આપણી આગળ વધે. પછી એવી જ રીતના દર બીજા ક્રમે આવતી સંખ્યાઓના ખાનામાં મનગમતો રંગ પૂરો. હવે તમને આમાં મનગમતો રંગ પૂરવાનો કીધેલો છે, તો આપણે એમાં શું કરશું કે દર બીજા ક્રમે, એટલે બીજો ક્રમ જ્યાં આવતો હોય ત્યાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે, અને હું અહીંયા એમાં ચોકડી કરીશ એટલે તમારે એમાં રંગ પૂરવાનો એમ તમને ખબર પડે. પછી અહીંયા જો દર બીજા ક્રમે કીધું છે એટલે એક ન આવે, સીધો આવે બે, એટલે હું અહીંયા ચોકડી કરું છું પણ તમારે એમાં કલર પૂરવાનો છે. પછી ત્રણ મૂકી અને ચાર, પછી પાંચ મૂકી અને છ, પછી આઠ અને દસ, દસ મૂકી અને અગિયાર ન આવે અને આવે સીધું બાર, પછી ચૌદ, સોળ, અઢાર, વીસ, પછી વીસ પછી એકવીસ ન આવે અહીંયા સીધા બાવીસ, ચોવીસ, છવ્વીસ, અઠ્યાવીસ અને ત્રીસ. આવી રીતના એક મૂકી અને જે બીજું આવતું હોય એમાં તમને જે ગમતો કલર પૂરવાનો છે
जेम के हजी तमने एक लाइन करीने देखाणू तो एक एकत्रीस पछी आवे सीधू अहींया बत्रीस मा तेत्रीस पछी चौत्रीस पात्रीस पछी छत्रीस साड़त्रीस पछी आड़त्रीस पछी ओगणचालीस मूकी अने चालीस એટલે એવી રીતના તમને મેં જેમ ઉપર દેખાડ્યું છે એવી રીતના પછી ચાલીસ પછી એકતાલીસ મૂકી અને બેતાલીસ તેતાલીસ મૂકી ચુમ્માલીસ પછી છેતાલીસ ઉડતાલીસ અને પચાસ પછી પચાસ પછી એકાવન મૂકી બાવન ચોપન છપ્પન અઠાવન અને સાઠ પછી એકસઠ મૂકી બાસઠ ચોસઠ છાસઠ અડસઠ અને સિત્તેર સિત્તેરમાં પછી એકોતેર મૂકી બોતેર ચિમોતેર ચોમતેર ઇઠોતેર અને એંસી એંસી પછી એક્યાસી મૂકી બ્યાસી ચોર્યાસી છ્યાસી ઇઠ્યાસી અને નેવું એકાણું મૂકી બાણું ચોરાણું છન્નું અઠાણું અને સો આ બધામાં જે હું અંક બોલી એ બધામાં તમારે તમારો મનગમતો કલર પૂરવાનો છે એટલે આપણે અહીંયા આ પૂરું કરીએ છીએ અને બાકીનું જે છે આપણે બીજા વિડીયોમાં જોશું.